રાજ્યની પચીસ લોકસભા બેઠક અને પાંચ વિધાનસભા બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે કુલ બસો છાસઠ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે હવે ચાર જૂને પરિણામ પર સૌની નજર રહેશે ત્યારે લોકસભા ચૂંટણીનું રાજ્યમાં અંદાજે પાંસઠ ટકા મતદાન નોંધાયું જોકે ચૂંટણી પંચ દ્વારા આ મામલે સત્તાવાર જાહેરાત નથી કરાઈ પ્રાથમિક આંકડાઓ મુજબ કચ્છ લોકસભા બેઠક પર અંદાજે છપ્પન ટકા જેટલું મતદાન નોંધાયું છે બનાસકાંઠામાં અંદાજે સિત્તેર ટકા પાટણ મહેસાણામાં પાસઠ ટકા સાબરકાંઠામાં સડસઠ ટકા ગાંધીનગરમાં ચોસઠ ટકા મતદાન જ્યારે અમદાવાદ પૂર્વમાં સત્તાવન અમદાવાદ પશ્ચિમમાં અઠાવન સુરેન્દ્રનગરમાં સાહીઠ રાજકોટમાં ત્રેસઠ ટકા પોરબંદરમાં મતદાન નોંધાયું આ તરફ જામનગરમાં સાહીઠ ટકા જૂનાગઢમાં એકસઠ ટકા અમરેલીમાં પંચાવન ટકા ભાવનગરમાં ઓગણસાહીઠ ટકા આણંદમાં ઓગણ ટકા જ્યારે ખેડામાં એકસઠ ટકા જેટલું મતદાન નોંધાયું તો પંચમહાલમાં બાસઠ દાહોદમાં ત્રેસઠ વડોદરામાં છાસઠ છોટાઉદેપુરમાં સત્તાવન ભરૂચમાં અડસઠ બારડોલીમાં ઓગણસીર નવસારીમાં વલસાડમાં પંચોતેર ટકા જેટલું મતદાન નોંધાયું મોડી રાત સુધીમાં મતદાનના ટકાવારીના ચોક્કસ આંકડા જાણવા મળશે સાંજે પાંચ વાગ્યા સુધીમાં રાજ્યની પચીસ લોકસભા બેઠક પર સરેરાશ ટુ ટુ ટકા તથા વિધાનસભાની પાંચ બેઠકો પર સિક્સ ફિફ્ટી સિક્સ પોઈન્ટ ફાઇવ સિક્સ ટકા મતદાન થયું છે મતદાન સાંજે આજે સાંજે છે વાગે સંપન્ન થયું હતું આજે મોડી રાત્રે બાર વાગે ચોક્કસ ટકા વરી જાણી શકાશે એના મતલબ લાસ્ટ છેલ્લા એક કલાકનો આંકડા હજુ પણ બાકી છે એ બાર વાગે અમને ખબર પડશે

રીતસરના કોંગ્રેસ પક્ષના બૂથ એજન્ટોને દૂર કરીને એક તરફી મતદાન કરવા માટેનો અને લોકતંત્રની હત્યા કરવાનો પ્રયાસ તંત્રને સાથે રાખીને તંત્ર દ્વારા ડર ભય પેદા કરવાનો પ્રયાસ ભાજપા દ્વારા કરવામાં આવ્યો ભાજપા ડર અને ભયનો આશરો લઈને તંત્રનો દુરુપયોગ કરીને ચૂંટણી જીતવા માંગે છે એ હવે નવું નથી જૂનું થઈ ગયું પણ એના કારનામા ને કરતૂતો આવ્યા પછી પણ જે દેશનું લોકતંત્ર બચાવવાની જેની જવાબદારી છે ચૂંટણી વ્યવસ્થા પારદર્શક રીતે કરવાની જેમની જવાબદારી છે એ ભારતીય ચૂંટણી પંચે પણ બંધારણીય ફરજ નિભાવવામાં ઠેર ઠેર જગ્યાએ ઊણી ઉતરી છે એવો મારો સ્પષ્ટ આક્ષેપ છે ખૂબ ગરમીને કારણે હેતુઓને કારણે વેકેશનને કારણે કદાચ ત્રણ ચાર ટકા ઓછું મતદાન થયું હોય એવી શક્યતા લાગે છે પરંતુ જે પણ મતદાન થયું એના માટે હું સૌ મતદાતા ભાઈ બહેનોને આપના માધ્યમથી એમનો આભાર માનું છું ગુજરાતની છવ્વીસમાંથી એક સીટ અમારી બિનરીફ થઈ છે બાકીની જે પચીસ સીટ છે પચીસે પચીસ સીટ એ અમે જીતીએ છીએ આખા રાજ્યની અંદર કદાચ સૌથી વધુ મતદાન એ વલસાડ બેઠક પર જેવું જે રિઝર્વેશનની સીટ છે અને લગભગ મને લાગે છે કે સિત્તેર ટકાથી પણ વધુ એકોતેર બોતેર ટકા કદાચ એનું મતદાન એ સીટનો આખા રાજ્યમાં સૌથી વધુ એમાં મતદાન થયું છે મતદાનની વિશેષતા એ છે કે શાંતિપૂર્ણ રીતે થયું સૌહાર્દ ભાવથી થયું અને એ અત્યંત પ્રેરણાદાયક છે લોકો પણ એમાંથી પ્રેરણા લઈ શકે એ પ્રકારનું એમાંથી વાતાવરણ આપણને જોવા મળ્યું છે